ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે અખાત્રી છે. કાલે એક મિત્ર સાથે વાત ચાલતી હતી અને એ મિત્રએ એક સુંદર સવાલ પૂછ્યો. એમણે કીધું કે અખાત્રીજને દિવસે કોઈ મુહૂર્ત નહીં જોવાનું, આખો દિવસ જ સારો હોય એવું કેવી રીતે નક્કી થયું હશે, કોણે નક્કી કર્યું કે અખાત્રીજે કોઈ મુહૂર્ત નહીં જોવાનો? અને વાત સાચી છે. ત્રણેય સવાલ બહુ સુંદર સવાલ હતા. કેટલાક સવાલ જિજ્ઞાસાથી પૂછાય છે જેમાં જાણવાની આતુરતા હોય છે, અને કેટલાક સવાલ જવાબ આપનાર એટલે કે જેને સવાલ કરાયો છે એની બુદ્ધિ ચકાસવા માટે હોય છે. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ એના ગુરુજી પાસે કે કોઈ વડીલ પાસે કે કોઈ બીજી કોઈ વ્યક્તિ પાસે એમ પૂછે કે હું તમને એક સવાલ કરું, અને પછી એ એમ પૂછે કે ઈંડું પહેલા કે મરઘી પહેલા, બીજ પહેલા કે વૃક્ષ પહેલા, તો એ આ બીજા પ્રકારનો સવાલ છે જેમાં પોતાને કશું જાણવું નથી પણ સામાવાળો કેટલો હોશિયાર છે અથવા સામાવાળા બહુ જ હોશિયાર માણસને હું કેવો મૂંઝવી દઈ શકું એમ છું એ બતાડવાનો પ્રયાસ હોય છે. એટલે પોતાને કશી જિજ્ઞાસા નથી હોતી, કશું જાણવું નથી હોતું. તો આ મારા મિત્રના જે સવાલ હતા એ ખરેખર જ્ઞાન વધારે એવા છે. તો પહેલો સવાલ એ કે કોણે નક્કી કર્યું કે અખાત્રીજ ને દિવસે કોઈ જ મુહૂર્ત નહીં જોવાનું, આખો દિવસ શુભ જ ગણાય? તો આ જે મુહૂર્ત છે, જે શુભ અશુભની વાત છે, એ ખગોળ શાસ્ત્ર પર આધારિત છે. અવકાશમાં સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, બાકીના 9 ગ્રહો, 27 નક્ષત્રો, આ બધાની જે પરિસ્થિતિ ક્ષણે ક્ષણે બદલાય છે. ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરી રહ્યો છે, પૃથ્વી લાખો કિલોમીટરની ઝડપે સૂર્યની આજુબાજુ ફરી રહી છે, સૂર્ય લાખો કિલોમીટરની ઝડપે સેકન્ડના લાખો કિલોમીટરની ઝડપે બ્રહ્માંડમાં ફરી રહ્યો છે, નક્ષત્રો પણ જોડે ફરી રહ્યા છે. આ બધા જે ચક્રાવા છે એમાં જ્યાં જ્યાં કોઈ વિશિષ્ટ પરિસ્થિતિ થાય છે એના આધારે શુભ અશુભ નક્કી કરવામાં આવ્યું છે. અને યાદ રહે કે આ શુભાશુભની વાત ધાર્મિક પ્રસંગો માટે છે, પ્રવાસો માટે છે, જે આયોજિત હોય, પોતાના પ્રવાસો હોય. કોઈ કલેક્ટર એમ ન કહી શકે કે આજે મુહૂર્ત સારું નથી એટલે હું પ્રવાસે નહીં જઈ શકું. એ એમનો ફરજનો ભાગ છે, એ એમણે બજા કરવાનો છે. કોઈ રાજા યુદ્ધ કરવા પોતે નીકળે, કોઈ દુશ્મન રાષ્ટ્ર પર હુમલો કરવા નીકળે તો એ શુભાશુભ જરૂર જુએ, પણ દુશ્મન ચડી આવ્યા છે પછી શુભાશુભ જોવાનું હોય નહીં. એટલે શુભાશુભ છે એ ધાર્મિક બાબતો માટે મર્યાદિત છે. તમારી પરીક્ષા છે, તમને અમેરિકન એમ્બેસીમાંથી કોલ આવ્યો છે, 14 છે, હવે 14ને દાડે અમેરિકન એમ્બેસીમાં વિઝા કોલ માટે જવાય કે ના જવાય, એ જવું જ પડે. તો આજે શુભાશુભ નક્કી કરવામાં આવ્યું છે ધાર્મિક પ્રસંગો માટે. એ અવકાશમાં સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગ્રહો અને નક્ષત્રોની વિશિષ્ટ સ્થિતિને કારણે ઊભું થયું છે, અને એની ક્ષણે ક્ષણનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને નક્કી કરવામાં આવ્યું છે. હવે વાત એ આવે છે કે આ
અખાત્રીજ નો દિવસ, 365 દિવસ માંથી આ એક અખાત્રી નો દિવસ શા માટે વિશિષ્ટ ગણવામાં આવ્યો છે? એમાં કોઈ મુહૂર્ત જ નહીં જોવાનો, એવો એમનો સવાલ હતો. એનો જવાબ બહુ સરસ છે. અખાત્રીજ ને દાડે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી બ્રહ્માંડમાં જે રીતે ગોઠવાયા છે અને એક પરસ્પર જે રીતે ગોઠવાયા છે, એ એવી વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ છે કે જેને કારણે એ આખો દિવસ શુભ છે. ત્રણેય ગ્રહો, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી અને જે ગ્રહો એ સમયે ગોઠવા, ગ્રહો દર અખાત્રીજે જુદા પ્રકારે ગોઠવાયા છે. આ વખતે ગુરુ જ્યાં છે ત્યાં ગુરુ આવતી વખતે નહીં હોય, શનિ ત્યાં નહીં હોય, મંગળ ત્યાં, શુક્ર ત્યાં, ગ્રહો જુદી પરિસ્થિતિમાં છે. પણ ત્રણ વસ્તુ, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી, ત્રણેય જણ એક વિશિષ્ટ પરિસ્થિતિમાં છે અને એ વિશિષ્ટ પરિસ્થિતિને કારણે આજનો દિવસ શુભ ગણવામાં આવ્યો છે. તો અને ઘણા દિવસો જે શુભ ગણવામાં આવ્યા છે, પણ અખાત્રીજનું મુહૂર્ત જ ના હોય આખો દિવસ શુભ ગણવાનો. એટલે આ આખું જે 365 દિવસનું જે 360 દિવસનું જે વર્ષ છે એમાં આ દિવસ આને કારણે શુભ ગણવામાં આવ્યો છે. અને સવાલ બીજો છે કે કોણે નક્કી કર્યું આ? ભારતમાં એક વિશિષ્ટ પરિસ્થિતિ રહી છે. ભારતમાં જે કોઈ જ્ઞાન છે એ જ્ઞાન મારું છે એવો ક્યારેય દાવો કરાયો નથી. કોઈએ ગીતા પર પેટન્ટ નથી લીધી, કોપીરાઇટ નથી લીધા. કોઈએ ગીતા પર કોપીરાઇટ લીધા હોત, વેદમ વ્યાસે જો કોપીરાઇટ લીધા હોત તો એમના વંશજો અત્યારે બિલ ગેટ્સ કરતાં વધારે પૈસાદાર હોત. પણ આપણે ત્યાં જ્ઞાન ઉપર પોતાનું નામ મૂકવાની, પોતાની છાપ છોડી જવાની કોઈએ જરૂર જોઈ નથી. વરાહમિહિર એ મહાન જ્યોતિષ આચાર્ય થઈ ગયા, પણ એમાં વિવાદ છે કયા વરાહમિહિર કયા સમયે થયા અને વરાહમિહિર નામમાંથી ક્યાં એ કઈ જાતિના હતા, કોણ હતા, કેવા હતા, કશું જ બહાર નથી આવતું. એક ઉપનામ છે વરાહમિહિર, એમનું મૂળ નામ તો એમણે છુપાવી દીધું છે. તો આપણે ત્યાં જ્ઞાન ઉપર ક્યારે પોતાનું નામનો સિક્કો મારવામાં નહોતો આવતો. એટલે કોણે આ શોધ્યું એની કોઈ ઘોષણા કરવામાં આવી નથી. પશ્ચિમમાં રિવાજ છે કે કોઈ જે કોઈ ખગોળશાસ્ત્રી જે કોઈ નવો ગ્રહ શોધે એને એનું નામ અપાય, એ કે એ નામ અપાય, જ્યારે આપણે ત્યાં એવો રિવાજ નહોતો. એટલે આ કોણે શોધ્યું એ ક્યારેય કોઈને ખબર પડવાની નથી. પણ આપણા જે મહાન ખગોળશાસ્ત્રીઓ થઈ ગયા એમાંથી જ કોકે આ નક્કી કર્યું. અને મજાની વસ્તુ જુઓ, ભારતમાં જ્ઞાનની એક વિશિષ્ટતા છે. હજારો આ જ્યારે વાત એની આવી, વસંત પંચમી હોય, અખાત્રીજ હોય, આ બધું જ્યારે નક્કી કરવામાં આવ્યું, જે હજારો વર્ષથી ચાલ્યું આવ્યું છે, એ પછી હજારો વિદ્વાનો થઈ ગયા. અને એટલે સુધી કે જેમણે હિન્દુ ધર્મમાં સુધારા, ક્રાંતિકારી સુધારા સૂચવ્યા અને જેને પાછળથી નવા ધર્મ કહેવામાં આવ્યા, એ જૈનિઝમના આચાર્યો ભગવાન મહાવીર સ્વામી, ભગવાન બુદ્ધ, એમણે પણ ક્યારે વિવાદ નથી કર્યો કે આ ખાત્રીજ બોગસ છે, આ વસંત પંચમી બોગસ છે, આ ગુડી પડવો બોગસ છે, એમણે પણ સ્વીકાર્યું. રામકૃષ્ણ પરમહંસે ક્યારે એમ ના કીધું કે હે શેનો ગુડી પડવો હોય? બહુ જ અતિશય વિદ્વાન વ્યક્તિ હતા, ભગવાનને અડકીને બેઠેલા જે થોડાક મહાપુરુષો થઈ ગયા, જે ભગવાનને, કદાચ હું તો એનથી આગળ કહું છું કે ભગવાનને વારંવાર ઈચ્છા થતી હશે કે લાવ હું રામકૃષ્ણ પરમહંસને જોઈ આવું, લાવ હું રામકૃષ્ણ પરમહંસને અડકી આવું, લાવ હું એની જોડે બેસી આવું. રામકૃષ્ણ પરમહંસે એમ ન કીધું કે આ ખાત્રીજનું મુહૂર્ત ને બહુરત ના હોય, એ બધી વાતો બોગસ છે, કોઈએ ન કીધું. બહુ અતિ 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 વિદ્વાનો થઈ ગયા, ઘણા રામકૃષ્ણ પરમહંસ કરતાં પણ અતિ વિદ્વાનો થયા જે બોલ્યા જ નહીં. પણ ખેર, આપણી આખી પરંપરામાં આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો, કારણ કે આ જે કહેવામાં આવ્યું છે, આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, જે ખગોળશાસ્ત્ર વિશે કહેવામાં આવ્યું છે, એ બધું પરમ સત્ય છે.
અને હવે ત્રીજી વાત રહી એમની કે આજે અખાત્રિજ છે એનું આટલું બધું મહત્વ શા માટે છે? તો યાદ રહે કે ભારતનું જે પંચાંગ છે એ આકાશની વાસ્તવિક સ્થિતિ પર આધારિત છે. દર 31મી ડિસેમ્બરે જ્યારે આપણે છેલ્લું વર્ષ ઉજવીએ છીએ અંગ્રેજોના પ્રમાણે, અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે, ત્યારે દર વખતે આકાશની ખગોળીય સ્થિતિ તદ્દન જુદી જ હોય છે, એને આગલી જોડે કોઈ લેવા દેવા નથી. પણ તમે જ્યારે દિવાળી ઉજવો છો એ પર્ટિક્યુલર દિવસે આવે છે, પર્ટિક્યુલર તિથિએ જ આવે છે, એ દિવસે મોસમ આવો જ હોય, હવામાન આવવું જ હોય, એ દિવસે ગ્રહો, એ દિવસે સૂર્યચંદ્ર આ જ પ્રમાણે હોય, એની બરાબરનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. એટલે સૂર્યચંદ્ર અને પૃથ્વીની જે સ્થિતિ છે એના પ્રમાણે આપણા તહેવારો છે, આપણા વાર છે, અરે સોરી વાર તો એમ જ છે, પણ આપણી તિથિઓ એ પ્રમાણે છે, આપણા મહિનાઓ એ પ્રમાણે છે. તો આ આપણે અદ્ભુત જે અખાત્રિજ છે, આવો આજે ઘણા બધા સુંદર તહેવારોનું મિલન થયું છે. અખાત્રિજ ઉપરાંત આજે પરશુરામ જયંતિ છે. પરશુરામ જયંતિને દિવસે હું મારા ભારતના તમામ ક્ષત્રિયોને વંદન કરવા માંગુ છું. કેટલી અદ્ભુત વાત છે, વિશ્વમાં ક્યાંય ન બને એવી વાત છે. પરશુરામજીએ 21 વાર પૃથ્વી નક્ષત્રિય કરી નાખી, માના પેટમાં રહેલા બાળકોને પણ મારી નાખ્યા, બાળ હત્યારા થયા, સ્ત્રી હત્યારા થયા, અનેક કો અનેક ક્ષત્રિયોને, રાજાઓને, સામાન્ય માણસોને, ક્ષત્રિયનું નામ પડ્યું એને મારી નાખ્યા. અને દુનિયામાં ક્યાંય નહીં બન્યું હોય એવો અદ્ભુત વાત ભારતમાં છે કે ક્ષત્રિયો આજે પરશુરામને દુશ્મન નથી ગણતા, ધિક્કારતા નથી ક્ષત્રિયો પરશુરામને. ક્ષત્રિયો એમ નથી કહેતા કે આ માણસનું મોડું નથી જોવું. ક્ષત્રિયો એમ નથી કહેતા કે કાળો સરઘસ અને પરશુરામને મારો જોડા. ક્ષત્રિયોએ પણ પરશુરામને વંદન કરે છે. ક્ષત્રિયો આને કારણે હિન્દુ ધર્મ છોડીને બીજા ધર્મમાં ના જતા રહ્યા કે એક બ્રાહ્મણ અમારા વંશને માર્યા જ કરે, 21 વાર અમારા કુટુંબીમાં વધેલા વધેલા વધેલાને પણ મારી નાખે, એ નહીં થયું. અને બહુ જ આનંદ થાય છે મને કે આ ક્ષત્રિય સમાજે જ્યારે ત્યારે એમના સમાજની જે કંઈ ભૂલો હશે એ દૂર કરવા માટે પરશુરામજી એમનો સંહાર કરી નાખ્યો, બ્રાહ્મણે એમનો સંહાર કરી નાખ્યો. આજે પણ જે સાચા બાપુઓ છે, સાચા ક્ષત્રિયો સાથે મારે જ્યારે પણ મળવાનું થાય છે, મારાથી ઉંમરમાં મોટા હોય પણ એ બ્રાહ્મણનું નામ સાંભળે છે અને વંદન કરે છે, એટલા રિસ્પેક્ટથી વાત કરે છે કે આ ભૂદેવ છે. તો દુનિયામાં નથી બન્યું કે જેણે, જે બ્રાહ્મણે એમના 21 વાર નક્ષત્રિય કરનાર પૃથ્વી થઈ ગયા પછી પાછા ઊભા થયેલા ક્ષત્રિયો બ્રાહ્મણોને વંદન કરે, પ્રેમ કરે, માન આપે, અદ્ભુત માન આપે. એ રાજા હોય તો પણ એ બ્રાહ્મણ આવે એટલે ઊભા થઈને પકડી લાગે, સાવ દરિદ્રી બ્રાહ્મણ હોય, શરીર પર ફાટલા ધોતિયું સિવાય કશું ન હોય તો પણ એ ઊભા થઈને માન આપે. અને આજે પણ એ માન બ્રાહ્મણોને આપે છે આ ક્ષત્રિયો. તો અદ્ભુત વસ્તુ છે આ પરશુરામ જયંતિને દિવસે. મારો સંદેશો તો એ છે કે આ આ વાત આજના સંદર્ભમાં પણ સાચી છે. ક્ષત્રિયો અને પરશુરામ વચ્ચેના ભયંકર યુદ્ધો થયા છે, અનેક ક્ષત્રિયો અવસાન પામ્યા, અનેક અનેક ક્ષત્રિયોનો સંવાદ થઈ ગયો, પણ સંવાદિતતામાં ક્યાંય ખોટ નથી આવી. નાનકડી વાત છે આ તો આજે મારી કે પરશુરામ જયંતિ આપણે 2002ના કોમી તોફાનો યાદ કરીએ. થઈ ગયું બનવાકાળ, હિન્દુ મુસલમાનો લડ્યા, સામ સામે હત્યાઓ થઈ, પણ જે રીતે આજે ક્ષત્રિયો અને બ્રાહ્મણો વચ્ચે કોઈ શત્રુતા નથી,
આજે પણ ક્ષત્રિયો અને બ્રાહ્મણો આખા ભારતીય સમાજનો ભાર પોતાના ખભા પર લઈને જોડે જોડે ચાલી રહ્યા છે. બનવા કાળ વસ્તુઓ બનતી હોય છે. જો ક્ષત્રિયો અને બ્રાહ્મણો વચ્ચે આટલો બધો પ્રેમ અને રિસ્પેક્ટ, પરસ્પરનું માન જો જળવાઈ રહેતું હોય તો શા માટે 2002ની વાત યાદ કરીને 2012માં આપણે વૈમનસ્ય પેદા કરીએ? તો આ આજનો પરશુરામ જયંતિની વાત હતી, અને ત્રીજી અને અંતિમ વાત પણ સૌથી અગત્યની વાત છે ભગવાન મહાવીરની, જૈનોની. અદ્ભુત સંપ્રદાય છે, અદ્ભુત ધર્મ છે. ભગવાન મહાવીર વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે, પણ ભગવાન મહાવીર એટલા અદ્ભુત વૈજ્ઞાનિક હતા કે આઇન્સ્ટાઈન પણ મહાવીર સ્વામી પાસે નાનકડો બાળક કહેવાય. અત્યારે પૃથ્વી પર જે કોઈ વિજ્ઞાન છે, ચાહે ખગોળ શાસ્ત્ર છે, ચાહે વનસ્પતિ શાસ્ત્ર છે, ચાહે બેક્ટેરિયોલોજી છે, ચાહે જે કોઈ પ્રકારના સર્જરીને, જે કોઈ પ્રકારના વિજ્ઞાનો છે, અને E=mc² છે, અણુબોમ્બની ફોર્મ્યુલા છે, હું માનું છું કે મહાવીરે જો અહિંસાનો પ્રચાર કરવાને બદલે, ધર્મનો પ્રચાર કરવાને બદલે, મહાવીર કોઈ રૂમમાં બેસીને જો વૈજ્ઞાનિક બન્યા હોત તો અત્યારે જે કંઈ છે વિજ્ઞાન જગતમાં, જે કંઈ છે ઇન્ક્લુડિંગ કોમ્પ્યુટર, ટીવી ને માડીને બધું જ, જે કંઈ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ છે, એમાંનું કશું જ શોધાયા વગરનું ન રહ્યું હોત. અદ્ભુત વૈજ્ઞાનિક હતા. આજે સમય નથી મારી પાસે મહાવીરના જ્ઞાનની વિશાળતાનો અનુભવ કરાવવાનો, પણ વિશ્વના એ એક માત્ર ઋષિ છે, ભારતીય પરંપરામાં થયેલા એક માત્ર ઋષિ છે જેમણે મનુષ્યોને નહીં, જેમનો ઉપદેશ, જેમની વાણી વનસ્પતિ, નાનામાં નાની વનસ્પતિ, લીલ જેવી વનસ્પતિથી લઈને બેક્ટેરિયા સુધી પહોંચી હોય, મહાવીરની વાણી બેક્ટેરિયા સુધી પહોંચી, મહાવીર બેક્ટેરિયાને અડી આવ્યા, મહાવીર બેક્ટેરિયાને, જે સૌથી નાનામાં નાનું જીવંત કણ છે, એને એ સમજી શક્યા. એમની અહિંસા, લીલ અને બેક્ટેરિયા ત્યાં સુધી પહોંચી, ત્યાં સુધી એમનું હૃદય પહોંચ્યું, એટલા ઊંડા વૈજ્ઞાનિક હતા. તો આજના વર્ષી તપના પાવન દિવસે મહાવીર સ્વામીને પણ વંદન કરીએ. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.